तो हेलो दोस्तों, स्वागत छे तमारो ध MBM व्लॉग मा। तो आजे आपणे बनावाना छे समोसा नी रेसिपी। तो समोसा नी रेसिपी माटे आपणे मैदो जोईशे। तो मैदो माटे मैं मस्त रीते चाळी लीधो छे। तो मस्त लोट चाळी लीधो छे। हवे आपणे समोसा बनावा माटे लोट बांधी लईशुं। तो मस्त कठण एवो लोट बांधी लईशुं। एमां नाखीशुं मीठू स्वाद प्रमाणे, एमां नाखीशुं अजमो, એને મસળીને નાખવાનો તો એનો સ્વાદ વધારે આવે એવું બધા કહે છે અને એવું સાચું પણ છે। હવે એમાં નાખીશું તેલ। તો લોટમાં એટલું તેલ રેડું કે એનું મુઠ્ઠું વરે, જ્યારે આપણે લોટ મિક્સ કરીએ તેલમાં જ્યારે એનું મુઠ્ઠું વરે ને, એટલે એમ મુઠ્ઠું વરે ને એવું વરવું જોઈએ, આમ ભરવું જોઈએ। તો પરફેક્ટ તેલ રેડાયું અને હવે આપણે પાણીથી મિક્સ કરીને મસ્ત લોટ બાંધી લઈશું। तो लोट कठने नहीं बांधवानो, नहीं ढीलो बांधवानो, एकदम सॉफ्ट मस्त लोट बांधी लेवानो, जेथी आपणे ज्यारे वणीए ने, ज्यारे रोटली जेवो वणीए त्यारे आपणने कंई प्रॉब्लम ना आवे अने कम्प्लीट रीते वणाय। तो लोट मस्त बंधाई गयो छे। तमे जोई शको छो केवो लोट बंधाय छे, बहु कठने नहीं, बहु ढीलो नहीं, एकदम मस्त लोट बंधाई गयो छे। तमे जोई शको छो एमां थोड़ुं तेल रेडीने मिक्स करी देवानुं। સારું લોટને તેલથી નવડાઈ કાઢવાનો અને મસ્ત એમાં પાછું બોક્સિંગ કરવાનું ચાલુ કરી દેવાનું લોટમાં કોટા કોટી। તો દેખો તમે કેટલો મસ્ત લોટ બંધાઈ ગયો છે। તો લોટ મસ્ત બંધાઈ ગયો છે। તો હવે સમોસા તો આપણે બનાવી દઈએ, પણ એની સાથે ખાવા માટે કઈ ચટણી, મરચા, ડુંગળી એમ તો જોવે ને, તો આપણે ચટણી બનાવીશું। તો આવો પાઉચ બધી દુકાનોમાં મળતો હોય, તો આ પાઉચમાંથી આપણે કૂટ કૂટીને એમાંથી જે ચટણીનું જે સોસ છે એક વાર કાઢી લઈશું। આટલો નીકળ્યો છે, ખતમ થઈ ગયું પાઉચ, તો આવો એમાં નાખીશું અઢી કપ પાણી, અઢી કપ પાણી એમાં નાખીશું મીઠું, એમાં નાખીશું આ છે પેલું હની એટલે કે મધનું ડબ્બું છે, પણ આ એમાં મેં કાલા નમક ભર્યું છે, તો કાલા નમકની એક ચપટી આપણે ચપટી ચરીક સ્વાદ અનુસાર નાખીશું। હવે એમાં નાખીશું ફૂડ કલર, લાલ ફૂડ કલર છે, તમે સ્કીપ કરી શકો, ના નાખવું હોય તો તમે ના નાખી શકો, પણ એ કલર માટે મસ્ત કલર, પ્યારો કલર આવે એટલા માટે મેં કલર પણ નાખ્યું છે એક ચપટી। હવે એમાં નાખીશું મરચું એટલે કે મરચાંનો પાવડર, તો તીખાસ માટે મરચું જોઈએ તો મરચાંનો પાવડર નાખી દીધો છીકો, એમાં માટે ખાટી મીઠી ચટણી આપણે હોટલમાં ખાતા તો ખાટી મીઠી ચટણી હોય, તો એમાં માટે સ્વાદ અનુસાર એટલે કે જેટલું તમને ગળ્યું જોઈએ ચટણી એટલે ખાંડ નાખી દઈશું। આ કોર્નફ્લાવર છે તો એની સ્લરી તૈયાર કરીને એકદમ પાતળી, એકદમ બોટી બોટી ના આવે એવી રીતે સ્લરી એની તૈયાર કરીને એમાં રેડી દઈશું, એટલે આપણી ચટણી થઈ જશે જાડી। તો કલર એ મસ્ત છે ના, થોડાક સોસમાં બે ચમચી કે એક ચમચી સોસમાં આપણે એક વાડકી જેટલી ચટણી બનાવી દીધી છે। તો તમે જોઈ શકો ચટણીનો કલર કેટલો મસ્ત, કેટલો પ્યારો આવ્યો છે, અને આ સ્લરીની દખી જાડી ચટણી થઈ જશે। તો તમે ઘરે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો, અને વિડીયો તો પસંદ આવે કે ના આવે મને નથી ખબર, પણ ચટણી ભાવે, તમે આ વિડીયો જોઈને ચટણી બનાવો ને તમને ભાવે તો પ્લીઝ કમેન્ટ મસ્ત કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મસ્ત આપણી ચટણી થઈ જાય છે, એમાં પાછળથી મેં રાઈ છે એ અંદર રાઈ નાખવાનું ભૂલી જઈ હતી, તો મેં બહારથી તતડાઈને બીજી તપેલીમાં તતડાઈ એટલે કે એને શેકીને, રાઈને શેકીને ઉપરથી મેં રાઈ નાખેલી છે। તો મસ્ત ચટણી થઈ ગઈ છે અને આવા સમોસાનું કામ આપણે આગળ વધારીશું। તો બટાકા બાફેલા હતા તે આપણે એની છાલ કાઢી લઈએ। તો બટાકા બાફેલા છે એક પા મૂકી દીધા, ઠંડા થયા એટલે આપણે છાલ કાઢી કાઢીએ, એટલે આપણે આગળ પ્રોસેસ ચાલુ રાખીએ જેથી આપણને વિડીયો નાનો બને અને મસ્ત બને। તો આપણે એની જે રોટલી છે એ કાપીને તૈયાર કરી દઈએ। તો આપણે ગુલનું લઈ લીધું છે ને હવે મસ્ત તેને મસ્ત વણી કાઢી, તો મસ્ત રોટલી આપણે વણી કાઢી છે, એને પાતળી, બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં, જો કે પાતળી કરશે ને તો પછી ફાટવાની બીક લાગશે, એટલે બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં રોટલી બનાવી અને એનાથી સજ પાતળી રાખવાની। તો આપણી રોટલી એકદમ મસ્ત થઈ છે અને ચપ્પુની મદદથી આપણે એને કાપી લીધી છે, તો બધી જ રોટલી આવી રીતે રોટલી બનાવી, બધા જ લોટની આપણે આવી રોટલી બનાવીને કાપી લઈશું મસ્ત। ચાલો આ બટાકા ઠંડા થઈ ગયા છે તો એની છાલ ઉતારીને આપણે બટાકા એકદમ તૈયાર કરી લીધા છે, હવે બધા કેવું કરે કે એનો માવો શેકે એને એ બધું કરે,
तो आपणे એવું નથી કરવાનું, આપણે તેલમાં જીરું રાઈ નાખીને મરચાં છે લીમડું છે બધું તતડાઈને એમાં નાખીને મરચું ને હળદર, જેથી તેલમાં કલર તેલમાં મરચું ને હળદર નાખવાથી એનો કલર એકદમ મસ્ત પ્યોર ને મસ્ત આવે છે. હવે બધા મસાલા આપણે ઉપરથી નાખી દઉં, જેમ કે મીઠું છે, ધાણા પાવડર છે, જીરા પાવડર છે, ગરમ મસાલો છે, એ બધું જ આપણે અન્નમાં નાખી દઈશું તપેલીમાં. હવે એને તો તેલ ગરમ રેડી એટલે ગરમ તો હશે, તો આપણે ધીમે ધીમે એને હળવે હળવે હાથથી મિક્સ કરીશું અને મસ્ત એનો મસાલો તૈયાર કરી લઈશું. તો તમે આવી રીતે જરૂર ટ્રાય કરજો. બધા ધાણા પણ નાખે છે પણ મને ધાણા સમોસાની અંદર એડ નથી કરવા ગમતા અને નથી ભાવતા પણ. તો ચાલો આપણો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે ને આપણે સમોસો બનાવવા માટે પ્રોસેસ આગળ વધારીએ. તો આ જે આપણે કટ કરેલા હતા રોટલી જેવો બનીને પછી જે કટ કરેલા હતા એ આપણે મૂકીને મસ્ત પાણીની મદદથી જે ધાર છે એ પાણીની મદદથી ચોંટાડવાની છે. તો મસ્ત આપણે પાણી ચોપડીને તેને ચોંટાડીશું. તો તમે જોઈ શકો છો હવે એમાં થોડુંક એવો મસાલો ભરી દઈશું. કેવું દુકાનવાળા સમોસા વેચાતા એટલે કે વેચાતા વેચે એટલે કેવું સમોસામાં મસાલો ઓછો ભરે ઓછો ભરે, કેમ કે બધું મોંઘવારી તો કેટલી બધી વધી જાય છે, તેલનો ભાવ બધાનો ભાવ એટલે કેવું ઓછું ભરે મસાલો ઓછો ભરે. પણ આપણે ઘરે બનાવવાના છે એકદમ હેલ્ધી ને મસ્ત, એટલે આપણે વધારે ભરીશું અને મસ્ત સમોસા બનાવીશું. તો તમે જોઈ શકો છો કે સમોસા એકદમ રેડી થઈ ગયા છે બધાય. આવી રીતે આપણે બધા જ સમોસા રેડી કરી લેવાના છે અને તેલ મેં એક બાજુ ગરમ કરવા મૂકી દીધું હતું એટલે આપણે સમોસા એમાં ધીમી આંચ પર આપણે તળી નાખીશું. તો મસ્ત ધીમી આંચ પર, જો તમે ફૂલ આંચ પર કરશો ને તો કલર આવી જશે પણ અંદરથી પાકે નહીં. અને બીજું પ્લસ માઇનસ એ છે કે આપણે વધારે ફ્લેમ પર એટલે કે વધારે ફૂલ ગેસ કરીને આપણે સમોસા બનાવીશું ને તો ડાઘા તો પડી જશે એટલે કે અંદર બહારથી તો શેકાઈ જશે, અંદરથી નહીં શેકાય. ને બીજું કે ક્રિસ્પી નહીં થાય ફૂલ ગેસ પર, અને આપણે તો સમોસા તો ક્રિસ્પી આપણને ખાવા ગમે. તો આપણે ધીમા ગેસથી એટલે કે મીડિયમ આંચ પર આપણે એને પકવીશું એટલે ધીમા ગેસ પર એકદમ ક્રિસ્પી ને મસ્ત અંદરથી બહારથી મસ્ત પાકી જાય. તો આપણા સમોસા જોઈ શકો છો મસ્ત થઈ ગયા. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી